Bhava sambhava bhiti vedanam sukha sampat karunani ketanam vratadana tapah kriyaphalam sahajananda gurum bhaje sada. बोलो स्वामी नारायण भगवान की जय. श्री हरि कृष्ण महाराज की जय. विक्रम संवत 2076 वैशाख सुद पूनम गुरुवार तारीख 7 मे 2020 कथा भाग 252 कथास्थल भजन हॉल कुंडलधाम. आज पूर्णिमा नो दिवस छे. ठाकुरजी महाराज ना दर्शन थाय त्यारे पूर्णिमा समझी अने दर्शन करी लेवा. पुष्प 41 देशो देश में हजारों जीवों ने सत्संग करावी भगवान ओळखावी अने संतो गठपुर आया छे. ज्यारे महाराजना वचने वाला संतोए आटला बधा दुखों सहन कर्या अने गठपुर आया त्यारे प्रभु ने परमहंसो केवा वाला लाग्या. देश विदेश थी विचरी सहु संतो आया प्रभु पास. देश विदेश थी विचरी सहु संतो आया प्रभु पास. संत मंडल ने जोई ने सन्मुख उचाय विनाश. संत मंडल ने जोई ने सन्मुख उठा अविनाश. सन्मुख उठाय विनाश. ओ सन्मुख उठा अविनाश. पूर्ण पुरुषोत्तम नारायणे अमने सामे चाली अने सत्कार आप्यो. આવો વાલા સંતો પધારો. બહુ જ સારું છે તમે આવ્યા. બહુ દિવસથી તમે યાદ આવતા હતા. ભૂપ સાંભળજો. સ્નેહ સોતે સંત વલ્લભ શ્રી હરિ પોતે. જોયા સંત મંડળને જાય આંખો ભીની થઈ સ્નેહ માય. પ્રભુની આંખો ભીની થઈ ગઈ. મારા પ્રાણ પ્યારા સંતો પધાર્યા. હજારો જીવનું કલ્યાણ કરીને આવ્યા. દુઃખ વેઠીને પણ જીવને સુખિયા કર્યા. મારા સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો. બહુ સરસ અદ્ભુત અહીંયા વર્ણન છે કે વાલે વાલપ વેણે બોલાવ્યા. આવો વાલા સંતો પધારો. બાપા બહુ જ સારું થયું તમે આવ્યા. મને બહુ જ ગમ્યું. સત્કાર કર્યો સ્નેહ સાથે. હળી મળીને બેસાયરા નાથે. પછી સુખ સમાચાર પૂછે. સંતો સુખી છો ને બાપા? સંતો બોલી શક્યા નહીં કાંઈ. કારણ કે આ વખતનું દુઃખ કહેવાય નહીં એવું છે. નીચું જોઈ બેસી રહ્યા સૌ. પછી શું થયું તે તું ને કહું. પોતે અંતરજામી છે ના તોય પૂછ્યું છે આગ્રહ સાથે. રોજ આટલો આગ્રહ નહોતા કરતા. પહેલાં કોઈ દિવસ આટલું બધું ખાસ પૂછે નહીં. આજે બહુ જ આગ્રહ કર્યો. ત્યારે સંતોએ શીશ નમાવી વાત સુણાવી સંકોચ લાવી. બહુ જ સંકોચ સાથે. નહોતું જ કહેવું પણ મહારાજે પૂછ્યું ત્યારે કહ્યું. મહારાજ ફક્ત એવું નથી પૂછતા કે તમારું દુઃખ કેવું આવ્યું હતું. મહારાજ હજી એ ખુલાસા ઉપર જતા નથી. હે સંતો, આ વખતે તમે બહુ જ આજો સમય ગામડાઓમાં ફર્યા. કેમ રહ્યું? જીવને સત્સંગ થાય છે. તમે કેટલા જીવના કલ્યાણ કર્યા? આ વખતે આ પ્રવાસમાં તમારે કાંઈ તકલીફ નથી પડી? આવું બધું જ્યારે મહારાજ પૂછવા લાગ્યા ત્યારે મહારાજને જાણવું જ છે એવું જાણીને સંતોએ વાત કરી. પરંતુ શીખવા જેવો પોઈન્ટ છે. ધ્યાન દેજો, વાલા સંતો જ્યારે પોતે કોઈ કામ કરીને આવ્યા છે ત્યારે જે રિપોર્ટિંગ કરે છે એમાં બે વિશેષતાઓ અદ્ભુત અનોખી છે. જેટલા સાધુઓ અને સત્સંગીઓ લીડરશિપ કરતા હોય, વક્તૃત્વ કરતા હોય, સિંગિંગ કે પ્લેઇંગનું કામ કરતા હોય, વહીવટ સંભાળતા હોય, XYZ બીજાના ભલા માટે આ સત્સંગમાં આ સમાજમાં કોઈ સારું કામ કરતા હોય એમણે માટે શીખવાનો એક બહુ જ સારો પોઈન્ટ છે.
કે જ્યારે સ્વામિનારાયણ ભગવાનના નિસ્વાર સંતો હજારો જીવોનું ભલું કરીને આવ્યા ત્યારે એમણે રિપોર્ટમાં શું કહ્યું? આપણે જ્યારે સમાજમાં સારા કામ કરીએ છીએ, 5, 50, 100, 500ની લીડરશિપ કરતા હોઈએ છીએ અને આપણે રિપોર્ટ આપવાનો થાય તો આપણા અંતરમાં શું ચાલતું હોય છે? આપણે શેનાથી હરખાતા હોઈએ છીએ? પહેલો એક પોઈન્ટ છે કે ખરેખર પોતાનો નહીં, પ્રભુનો જ આ પ્રતાપ છે એ દિલથી સ્વીકારીને વાત કરે છે. હે મહારાજ, આજે હજારો જીવાત્માઓ આપના આશ્રિત થયા, એમને આપનો નિશ્ચય થયો, એ બધા કોડ કપટ અને કુસંસ્કારથી મુક્ત થયા, એ આપનો જ પ્રતાપ છે. આપે કૃપા કરી અમને રાજીપો અપાયો. આ એક પોઈન્ટ. અને બીજો પોઈન્ટ, પોતાને ભયંકર દુઃખ પડ્યા છે, બહુ જ માર ખાવો પડ્યો છે, અપમાન થયા છે, પરંતુ એમાં પોતાની એક પણ વાત કરતા નથી. વાત કરે છે હરિભક્તોના દુઃખની. વાહ મારા વાલા સંતો, વાહ. હગી માં કહેવાય. માં ભૂખી હોય તો એ પોતાને ભૂખ લાગી છે એ વાત નથી બોલ બોલ કરતી કે આજ તો મને ખાવાય ન મળ્યું, આજ તો મને ખાવાય ન મળ્યું, એવું નથી સંભાળતી. એ સંભાળે છે પરિવારમાં કોણ દુઃખી છે. એવા વાલા સંતો, જો મહારાજે જ્યારે બહુ જ પૂછ્યું ત્યારે પહેલું તો એ કહે છે કે કેવો સત્સંગ થયો, એનો સૌથી પહેલો શબ્દ સાંભળજો. તવ પ્રતાપે હે પરમેશ સતસંગ વધ્યો દેશો દેશ. તવ પ્રતાપે હે પરમેશ સતસંગ વધ્યો દેશો દેશ. હે તવ પ્રતાપે હે પરમેશ સતસંગ વધ્યો દેશો દેશ. તવ પ્રતાપે હે પરમેશ સતસંગ વધ્યો દેશો દેશ. દૈવી જીવોએ દિલ વિચારી, દૈવી જીવોએ દિલ વિચારી, એ મિથ્યા ગુરુને મેલા વિસારી, મિથ્યા ગુરુને મેલા વિસારી. કંઠી પેરી ધર્યા વ્રતમાન, પામ્યા પ્રગટપણાનું જ્ઞાન. કંઠી પેરી ધર્યા વ્રતમાન, પામ્યા પ્રગટપણાનું જ્ઞાન. તાજે લોકની લાજ તમામ, સ્વામી નારાયણ નામ, રાટ સ્વામી નારાયણ નામ. તવ પ્રતાપે હે પરમેશ સત્સંગ વધ્યો દેશો દેશ. તવ પ્રતાપે હે પરમેશ સત્સંગ વધ્યો દેશો. વાત પૂછું વાલા ભાઈઓ, અત્યારે લોકડાઉન પીરિયડમાં ઘેર ઘેર એરિયામાં, શહેરે શહેરે, ગામડે ગામડે આપણા હરિભક્તો ભજન કરે છે, કથા સાંભળે છે, સેવા કરે છે, ખૂબ સારું વાતાવરણ છે, રોજ અવનવા ટાસ્ક થાય છે. પરંતુ એ બધું કોના પ્રતાપે? ઊંડે ઊંડે ચેક કરો છો, આપણને એમાં એવું કેટલું લાગે છે કે અમે આઈડિયા બહુ જ સારો દોડાયો, બરોબર ટાઈમ ઉપર મેં બધાને એવો સરસ ટાસ્ક આપ્યો, એવા આઈડિયાઓ આપ્યા, એવી વાત કરી, એવી મેં સભા લીધી, એવી કથા કરી, એવી વાતો કરી, આખું વાતાવરણ બદલી ગયું. હો, આખા ઝોનમાં મારો આઈડિયા બધાને ગમ્યો. મેં જે કીધું હતું ને એમ કર્યું તો બધાને બહુ ફાયદો થયો, પણ મારું માન્યા નહીં ને એ બધા દુઃખી થયા. એને નહીં સમજાય, આજે પછી સમજાશે. આવું આપણા કાળજી આમ કેટલું ચાલે છે? વાલા સંતો કહે છે, હે પ્રભુ, તવ પ્રતાપે સત્સંગ વધ્યો. બાપા, આપણને એવું લાગે છે મારે કારણે સત્સંગ થાય છે,
મારે લઈને ભજન થાય છે, હું છું એટલે આમ છે, હવે રવા દે રવા દે. તારે બાદી થઈ જાય છે તો પેટ ખુલાસો નથી થતો, અને જો લોક ખુલી જાય છે ને તો પછી બંધ નથી થતો. આપણે આવું છે મારા ભાઈઓ. નિયમ વ્રત પાળે નર નારી, તેથી ખીજાણા છે ભેખ ધરી. આવું થયું છે મહારાજ. એ લોકો એમ કહે છે કે એક મૂકીને બીજો બાપ કર્યો એ સ્વામિનારાયણ આવો, જૂના ગુરુનું તમને લાગશે પાપ, એમ કહીને બહુ જ ઉત્પાત કર્યો છે મહારાજ. એની વાત તો અમારાથી થાય એવું નથી. જેવું પ્રહલાદને દુઃખ પડ્યું હતું ને, એ જેવું પ્રહલાદને દુઃખ પડ્યું હતું ને, એવું મહારાજ આજે જે સત્સંગી થયા છે ને, બિચારા હરિભક્તોને આવું દુઃખ આવ્યું છે. આવું કીધું, પોતાની કોઈ વાત ન કરી. આટલું દુઃખ પડ્યું, અપમાન થયું, માર ખાવા પડ્યા, તો પણ પોતાની વાત તો કરતા જ નથી. કારણ પર દુઃખે પીડાય છે સંત, સ્વદુખે નહીં. હરિભક્તોને જે દુઃખ આવ્યું એની એમને પીડા છે, પોતાને માર ખાવો પડ્યો, અપમાન થયું, એનું કાંઈ દુઃખ નથી. ભેગધારીએ મારેલ માર પોતે ન ગણ્યું દુઃખ લગાર, પણ સત્સંગીનું દુઃખ દીધું તે વૃત્તાંત પ્રભુને કીધું. હે મહારાજ, હરિભક્તોને બહુ તકલીફ પડી રહી છે. સંતોએ કર્યું અસહ્ય દુઃખ સહન, ત્યારે એવા સમયે ભગવાન સૌ સંતોને બોલાવી પાસ પોતે જાતે કરી છે તપાસ. મહારાજ કે વાલા સંતો, હું નામ દઉં, એમણે ઊભા થવું, અહીં અમારી નજીક આવવું. મુક્તાનંદ સ્વામી એટલે સ્વામી પધારે. મહારાજ ઊભા થાય, ધીરે રહીને સ્વામીનું ખેસું ખેંચી લે. આ ઉપર જે ઓઢેલું વસ્ત્ર હોય એ મહારાજ લઈ લે. જ્યારે લઈ લે ત્યારે અંદર દેખાય કેટલીક જગ્યાએ ભરોળો પડી ગઈ હોય, લાલમ લાલ છાંઠા પડી ગયા હોય, કોકે માર્યા હોય, એના ઉજળા છ્યા હોય, લોહીના ડાઘા હોય, આવું બધું દેખાય. મહારાજે પોતે જાતે તપાસ કરી, એક પછી એક સંતોને બોલાવ્યા, અને મહારાજને એ જોઈને બાપ શું અસર થઈ સાંભળો. સંતોની સહન શક્તિ તો સાગર જેટલી છે, પરંતુ બાપ પરમ કૃપાળુ પરમાત્મા સંતોની આવી સાધુતા અને સંતોને પડેલી તકલીફને જોઈને કેવા દિલગીર થઈ ગયા. જોયા સહુ સંતોના શરીર, પોતે ધરી શક્યા નહીં ધીર. જોયા સહુ સંતોના શરીર, પોતે ધરી શક્યા નહીં ધીર. પોતે ધરી શક્યા નહીં ધીર. પોતે ધરી શક્યા નહીં ધીર. કેવા થયા અરક્તી દિલગીર, દુઃખ દેખી ન શક્યા લગીર. કેવા થયા અરક્તી દિલગીર, દુઃખ દેખી ન શક્યા લગીર. એ નિજ બાળનું દુઃખ મહે તારી, નિજ બાળનું દુઃખ મહે તારી. સહી ન શકે લગારી, જેમ સહી ન શકે લગારી. એવા દુઃખી થયા હરિરાય, ઊંડા ઉતર્યા અંતર માય. એવા દુઃખી થયા હરિરાય, ઊંડા ઉતર્યા અંતર માય. ઊંડા પોતાના બાળકનું દુઃખ જોઈને જેમ એની માં સહન ન કરી શકે, એવું મારા વાલમજીને થયું. પોતે
કરોડો બ્રહ્માંડના કિંગ છે, રાજા ધીરાજ છે, એક સંકલ્પ કરે તો જેટલાને સમાપ્ત કરવાના હોય એ સેકન્ડના છઠ્ઠા ભાગમાં થઈએ. પરંતુ હનન જીવોનું ભલું કરવા આવ્યા છે તો મારા વાલમજી રડે છે, આંખમાંથી આંસુ જાય છે, છતાં કોઈને શાપ દેતા નથી. સંતો અને એ શ્રી હરિજી મહારાજની અદ્ભુત કહાની છે. વાલા ભક્તો, બાળકનું દુઃખ માને કેવું અસર કરે છે અને ત્યારે એ પોતાનું કશું જ જોયા કર્યા વિના કેવું કામ કરે છે એનો એક વિડીયો બતાવી દઉં. જંગલમાં એક કોઈ ગાય અને એનું બચ્ચું બે ચરતા હતા અને અચાનક એવો કોઈ હિંસક પ્રાણી આવી ગયું, બેને ભાગવું પડ્યું પણ બચ્ચું પકડાઈ ગયું. ત્યારે માએ શું કર્યું જોતા રહેજો. પાછી વળશે, હામી જશે અને પોતે જોખમ લઈને પણ બાળકને છોડાવશે. આવો, માં દીકરા વિશે પ્રેમ હોય છે. આજ પ્રભુ એમના બાળકો જેવા પ્યારા પુત્રો જેવા પરમહંસોના દુઃખથી દુઃખી થઈ રહ્યા છે. પછી એવું બોલ્યા, ઓહો મારા સંતો, નિર્માણ શોક અને જળભરત સમાન એક કીડી જેવા જીવને પણ જે ન દુભાવે, પર દુઃખે દયા દિલ લાવે એવી ક્ષમાના સાગર સંત, જેનું તેજ અને ઐશ્વર્ય છે અત્યંત, આ મારા એક એક સંત ધારે તો દુનિયાના એક સાથે કરોડો જીવોને જેબ દંડ દેવો હોય દઈ શકે. આટલા ઐશ્વર્યવંત સમર્થ હોવા છતાં સહન કરે છે. એક મારા વચનના કાજે કેવી વિપત્તિ વેઠી છે આજે. મેં કીધું તું વાલા સંતો, તમે સહન કરજો, તમે ક્ષમા રાખજો. કોઈને શાપ દેશો, મા બાપ કોઈને શાપ દેશો તો એનું બગડી જાય. એમની ઈચ્છા હતી કે હે મહારાજ, તમે અમને એટલું જ્ઞાન આપો ને કે કાયમ અમને યાદ રહે કે અમે આ છીએ, પહેલાં અમે આવા મોટા હતા. તો મેં કીધું, નાના સંતો, એ યાદ રાખવામાં સારું નથી. તો મારા વચને બીજી વાર આગ્રહ ન કર્યો અને આજ આવું અપમાન સહન કરે છે. ધન ધન ધન, મારા વાલા સંતોને ધન છે. પછી મારા જે બધા જ સંતોને ચકાસી લીધા અને એ બધા સંતોને જે કાંઈ ઘા પડેલા વાગેલું એ જોઈને આંસુ ચાલ્યા ગયા. શું શું માર્યું તું વાલા સંતોને, કેવું કેવું વાગ્યું તું બાપ, એનું અહીંયા થોડુંક લિસ્ટ છે. હું એટલા માટે વાંચું છું કે આપણને કમસે કમ ખબર પડે કે આ ધરતી ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના આટલા પાતાળિયા પાયાવાળા થયા, એમાં પ્રભુના પ્યારા પરમહંસોએ કેવડું મોટું બલિદાન આપ્યું છે. આજે મારે ને તમારે તો તૈયાર લાડવા ને તૈયાર કેરીનો રસ ને હે જાહો જલાલી મળી છે બાપ. અને તોય ભજન નથી કરતા, સેવા નથી કરતા, સત્સંગ નથી કરતા, નિયમ ધર્મમાં કાંઈ ઠેકાણું નથી. તોય આપણા સ્વભાવ સુધારતા નથી, દાસ થતા નથી, સરળ બનતા નથી, સવળું લેતા નથી. ત્યારે મહારાજને ની આપણા વડવાઓને દુઃખ ન થાય બાપા. જો એ સંતોએ કેટલું કેટલું સહન કર્યું, એમને શું શું મારવામાં આવ્યું હતું. વણ છોલ્યા બાવળના સોટા, એના લોહીના ચાલ્યા લી સોટા. વણ છોલ્યા બાવળના કાંટાની તીક્ષ્ણ અણી, દેહ કાંટાની તીક્ષ્ણ અણી, ઊંડે અંગમાં ભાંગેલી ઘણી, ઊંડી અંગમાં ભાંગેલી ઘણી, પાકી જવાથી નિસર્યા છૂઠા, કેના પાકેલ પગ અંગૂઠા. બાકી જવાથી નિસરા ઠૂઠા, કેના પાકેલ પગ અંગૂઠા.
છે રોવા પડેલા નહીં રૂજેલા, રોવા પડેલા નહીં રૂજેલા, જોઈ હરિનું હિબક્યું હૈયું દેહ કવિથી ન જાય કહ્યું, જોઈ હરિનું હિબક્યું હૈયું દેહ કવિથી ન જાય કહ્યું, દેહ કવિથી ન જાય કહ્યું, દેહ કવિથી ન જાય કહ્યું. મહારાજને થયું કે મારા વાલા સંતોએ એમનું શરીર ચકચૂર કરી નાખ્યું છે, એક ટકો પણ એમણે એમના શરીરનો મોહ મમતા લાગણી રાખી નથી, બસ મારું વચન પાળ્યું છે, મારો નિશ્ચય અને નિષ્ઠા કરાવ્યા છે. દુનિયામાં મેં આવા કોઈ સુરવીર જોયા નથી. ખરેખર સુરવીર કેવા હોય, જ્યારે યુદ્ધનો પોકાર પડે ત્યારે જે રજપૂત હોય, જે ક્ષત્રિય હોય, જે શૂરવીર હોય, એ ક્યારેય છૂપા રહે નહીં અને એને જ સપૂત કહેવાય. જ્યાં સુધી એના ધડ ઉપરથી માથું હેઠું ન પડે ત્યાં સુધી એ શૂરવીર યુદ્ધ ભૂમિને ન છોડે. ભલે ભાલાનો વરસાદ વરસતો હોય તો પણ સામી છાતીએ એને ઝીલે છે. એની પાની એક દોરાવા પાછી પડે નહીં, ધન ધન જનેતા તેની. મહારથીએ મોરચો માણે ઘાવ વાગેલા વેરી વખાણે ઘણા ઘાવે આનંદ અપાર રણ જીતી કરે જયકાર. એના વેરીઓ પણ જેના ઘાવ વખાણે તે જ સાચા શૂરા જગ જાણે. ધડ હોમાય પડ મોજાર, એ જે રણ સંગ્રામ હોય એને પડ કહેવાય. ત્યાં એના ધડ હોમાઈ જાય, પડી જાય, કાં તો એ જીતીને કરે જય જયકાર. એવા હોય વજ્રના હૈયા, એ આવા તો લાખો લખ્યા લેખે લડવૈયા, પણ સંત સુરાત નાણે એનો મર્મ મહામુનિ જાણે. સંતો જે શૂરવીરતા રાખી અને અનેક જીવોના ભલા કરવા માટે દુઃખ વેઠે છે એનો મર્મ તો કોક જ સમજી શકે છે. બધાને ખબર પડતી નથી કે સંતોની લડાઈ કેવી હોય છે. એ જે દુનિયાના શૂરવીરો એનાથી આ અધિક છે યુદ્ધ, લડવાનું છે વિના આયુધ. પહેલા જે શૂરવીરો હોય ને ભાઈ, એને આમને સામને બેને એક જ સરખો સામાન આપવામાં આવ્યો હોય, બંનેને મારવાની છૂટ હોય, બંનેને મરી મટવાની છૂટ હોય. જ્યારે સંત માટે બાપ એક અને એક જ નિયમ છે, તમને કોઈ મારે, કોઈ ગાળો દે, કોઈ અપમાન કરે, હુજેય કરે, એ વાલા સંતો તમે સામે એવું કશું ન કરશો. તમે ભગવાનને એવી પ્રાર્થના કરજો કે હે પ્રભુ એનું ભલું થાવ, એનું સારું થાવ. હે નાથ, એની બુદ્ધિ બગડી છે, એને બિચારાને ખબર નથી કે હું આ કયા સંતો સામે શું કરું છું, તમે એનું સારું કરજો. હે પ્રભુ તમે એને માફ કરશો. આમ લડવાનું છે સંતોને. સંત વિના બીજા શૂરવીર યોદ્ધ જોઈને થાય અધીર, એ મહાભારતનું યુદ્ધ થયેલું એમાં પ્રભુએ અર્જુનને જસ દીધો. પણ ક્રોધનું યુદ્ધ તજી દેવાય બાપા. જ્યારે ભલભલાને ભયંકર અપમાન થાય, દુઃખ થાય, કાંઈક તકલીફ પડે અને ક્રોધ ભભૂકી ઉઠે, ત્યાર પછી ધીરજ રહે, એ ધનંજયથી પણ જીત ન થાય. સાંભળ્યા શૂર વિશે અનંત, એમાં શૂર શિરોમણી સંત. આ ધરતી ઉપર જેટલા જ દિવસ સુધી સારામાં સારા શૂરવીર થયા છે એમાંથી નંબર વન કોને આપી શકાય? મારા પ્રભુના પ્રાણ પ્યારા સાચા સંતોને. કારણ કે ક્રોધ સામો ચડે યુદ્ધમાંય, જોયો નથી જોધો જગમાંય. ક્રોધની સામે થાય, ક્રોધને દબાવી દે, ક્રોધ ન આવવા દે. ગમે એવું અપમાન સહન કરીને, દુઃખ સહન કરીને પણ અંદરની સાધુતા ન ફગવા દે, એવા શૂરવીર આ ધરતી ઉપર હજી કોઈ થયા નથી ને ભવિષ્યમાં કદાચ થશે પણ નહીં. જિલ્લા સંતોએ છાતીમાં ઘાવ કેણે પાછા ભર્યા નહીં પાવ, ક્રોધ જીતીને કર્યો જયકાર, મોજ આપી પ્રભુ એ તે વાર. ક્રોધ જીતી ગયા વાલા ભાઈઓ, કેવડી મોટી વાત છે કહો. આપણે બધા ધંધા કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, સત્સંગમાં કંઈક નાના મોટા કામ અને સેવા ભજન ભક્તિ કરીએ છીએ, તોય ભલભલાને ભગતો સામે ભભૂકી ઉઠાય છે. જુઓ ને, એ બહાર ન આવે તો મનમાં તો જરૂર દુઃખ થાય છે.
આજે કોક એ હરિભગત વિશે આપણને કાંઈક દુઃખ લાગ્યું હોય તો મહિનો યાદ આવે છે, બે બે મહિના યાદ આવે છે, ક્યારેક તો જિંદગીભર ભૂલાતું જ નથી. એ એકવાર મહિમા ઘટી ગયો એ ફરીને આવતો જ નથી, વર્ષો સુધી યાદ આવે. હા બરાબર છે, હા મને બધી ખબર. એક વખત મારે વિશે આવું બોલ્યા હતા, લ્યો એક વખત આવું બોલ્યા હતા, એ તું અભાગ્યા 12 વર્ષે ભૂલી ન ગયો. તને શું ધૂળ ભગવાન સમજાણા, તને શું સત્સંગ લાગ્યો. આવા સંત, આવો દિવ્ય સત્સંગ, આવા ભગવંત મળ્યા અને તારા વિશે જરાક બોલ્યા હતા, તને તો 12 વર્ષે ભૂલાણું નહીં. ત્યારે આપણને એમ થાય કે અરે રે, આપણા સત્સંગમાં તો ધૂળ પડી મારા બાપા. ભગવાન, ભગવાનના વાલા સંત કે કોઈ ભગવાનના ભક્ત, કોઈ વડીલ કદાચ આપણું થોડું અપમાન કરે, આપણને બે શબ્દ કડવા પણ કહી દે, અથવા તો આપણી ગેરહાજરીમાં બોલ્યા કે એને કહેજો આવું ન કરે, આ કેવો છે, અને આપણને એનો ગુસ્સો જ આવ્યા કરે, આંટી પડ્યા કરે, પછી મહિમા તો રહે જ નહીં, ભાવના તો આવે જ નહીં. તો આપણા જેવા દેહાભિમાની બીજા કોણ. માટે વાલા ભાઈઓ, સમજવાની જરૂર છે. અને એમાંય બાયું તો બાપરે બાપ, તોબા ત્રાહિમામ. કેટલા બધા એવા કિસ્સાઓ બને છે કે ઈર્ષામાન, ઊંધાઈમાં, આડોડાઈમાં, એકબીજાના વિરોધમાં એવા એવા અપરાધો કરતા હોય છે, એટલા બધા કજિયા અને કંકાસ કરતા હોય છે કે ન પૂછો વાત. આ સંતોની કથા સાંભળીને મને તમને ઘણા વિચાર કરવા પડે એવી જરૂર નહીં લાગતી કે આપણે શું કરીએ છીએ, સંતોના દીકરા થઈને આવા કપાતર કેમ. હું તમને ક્લિપ બતાડું. માણસ આટલી ઓનેસ્ટી રાખે, આવો જંગ જીતે અને તેમ છતાં પણ કેટલો અન્યાય હસતા હસતા સહન કરે. જેને ક્રિકેટ ફિલ્ડમાં ભગવાન કહેવાય છે એવા ભારતના સચિન તેંડુલકરની આ એક કહાની મને જોવા મળી છે. તેઓ એક વખત રમી રહ્યા હતા અને શું બન્યું, ખરેખર એમની ધીરજને અને એમની સમજદારીને ધન્યવાદ છે. જોતા રહેજો. હો, વેરી ગુડ ડિલિવરી. ઓ રેમ્પોલ, રેમ્પોલ, યસ, હી કમ ટુ ડોકો વેન. ઓ હેવ અ લુક એટ ધેટ. ધીસ ઇઝ જસ્ટ શોર્ટ ઓફ ધ લેગ, બાઉન્સિંગ અ લિટલ બિટ. એન્ડ વોઝ ઇટ ધ સ્પ્લાઈસ ઓફ ધ બેટ ઓર વોઝ ઇટ ધ અમ્પાયર રેકન્સ ઇટ વોઝ નોટ. અમ્પાયર ના પાડે કે આઉટ નથી, અને તો પણ સચિન તેંડુલકર જાતે ડિસિઝન લઈને આઉટ થઈને નીકળી ગયા કે ખરેખર હું આઉટ છું. બોલો, અમ્પાયર મોટો જબરો તોલો હલાવી ના પાડે છે કે મારી દ્રષ્ટિએ સચિનજી આઉટ નથી, પણ એને ખબર છે કે બોલ બેટને અડ્યો હતો, પાછળ કેચ થઈ ગયો છે તો નીકળી ગયા. આટલી ઓનેસ્ટી રાખનારો માણસ. હવે જોજો, હો 99 રને હતો, ખરેખર નોટ આઉટ હતો, અને અમ્પાયરને શરત ચૂક થઈને આઉટ ડિક્લેર કર્યો. ત્યારે એના મોઢા ઉપર જોતા રહેજો, અને પછી આપણા ડાસા સામે જરાક જોઈ લેજો કે આપણા જીવનમાં શું બને છે. એક ગ્રહસ્થ સંસારી માણસ છે, સ્પોર્ટ ફિલ્ડનો એક સ્પોર્ટ્સમેન છે. એ જો આટલી ઓનેસ્ટી રાખે ને આપણે ખોટું બોલીએ, ખોટું કરીએ, કુડકપટ કરીએ, ભગવાન, આપણા ગુરુજી, સંતો કે વડીલોને પણ છેતરીએ, ત્યારે આ ભો ભારે પડતા શરમ નહીં આવતી. અને ખરેખર જ્યારે આપણને આપણો વાંક હોય, ગુનો હોય, અને વઢવામાં આવે, ટોકવામાં આવે, તો આપણે તો ક્યાંય ના ક્યાંય આઘા પાછા થઈ છે, સહન જ નથી થતું. કાં આવું ભાઈ, જોતા રહેજો. હો, હવેની પરિસ્થિતિ જોજો. આટલો ઓનેસ્ટ માણસ, એને ખરેખર નિર્દોષ છે, આઉટ નથી, 99 રન ઉપર ઊભા છે, અને તોય કોકે આઉટ આપે છે, ત્યારે શું કરે છે. હમણે આઉટ આપ્યો, હવે એનો સ્માઈલ સામે જોજો. હો, he simply smiles. Tendulkar on 99, there's the appeal from Flintoff, there's the roar from the crowd, and there's the response from Tendulkar. Disbelief,
હે વાલા ભાઈ, આપણી સાથે આવું બને તો શું બને છે? આપણા વડીલ હોય, કોઈ મોટા હોય, સંત હોય, કોઈ ભક્ત હોય, અને આપણને થોડું વઢી નાખ્યું, આપણને કહી નાખ્યું, આપણી દ્રષ્ટિએ કદાચ વાંક નહોતો, હવે એ હવે આપણે તો વાંક હોય ને તોય માનવાઈને જ તૈયાર થતા. જે દિવસે ખરેખર આપણને એમ લાગતું હોય કે આજ મારો વાંક નથી, તે દાડે તો આપણો બાટલો આસમાનમાં ફાટી જાય. પછી સહન થાય તો હાવ જોઈએ ને. એટલા માટે આ સંતોનો મહિમા છે બાપ, કે કેવા સંતો છે. જ્યારે સંતોએ ક્રોધ જીત્યો, અહંકાર જીત્યો, ત્યારે મહારાજે કીધું કે શાબાશ મારા વાલા સંતો, તમને શાબાશ છે. પછી મહારાજ સૌ સંતોને બહુ જ પ્રેમથી ભેટ્યા, એવા રાજી થયા કે એનું વર્ણન થઈ શકે એમ નથી. હવે મહારાજે સંતો વિશે કોણી લાગણી દેખાડી? વાલા બહુ છે ને, અથવા ટેસ્ટિંગ કર્યું, થોડી પરીક્ષા કરી. મહારાજ કે, હે વાલા સંતો, જ્યારે આવા કોઈ અસુરો તમને મારવા આવે, આવું અપમાન કરે, આટલા બધા દુઃખી કરે, ત્યારે થોડો ઘણો ડારો દો ને, થોડા ડોળા કાઢો, એને ડરાવો, દબાવો, એને બીક લાગી જાય કે આ સાધુ બહુ સારા છે, ભજનાનંદી છે, શાપ દેશે તો ધનોત્પનોત નીકળી જાય છે, આવું કંઈક ડરાવતા હો, થોડો ઘણો ડારો દેતા હો. ત્યારે વાલા સંતોએ શું કીધું ખબર છે? કે હે મહારાજ, તમે કરોડો બ્રહ્માંડના કિંગ છો, રાજાધિરાજ છો, સર્વતંત્ર સ્વતંત્ર મૂર્તિ છો, અને છતાં આપ, હે પ્રભુ, કેવી સાધુતા રાખો છો. અમે તો તમારા દીકરાઓ છીએ, અમે તો દાસ છીએ, અમે તો તમને આધીન છીએ. હે પ્રભુ, આપનું ગમતું જાણીને અમે જે સાધુતા કેળવી છે ને, એ અમારા જીવનનો એક અભિન્ન ભાગ બની ગઈ છે. તો અમે કેવી રીતે એનાથી કંઈક ઉલટું કામ કરી શકીએ, એમના એક્ઝામ્પલ સાથેની રજૂઆત જોજો. હે મહારાજ, આ દુનિયામાં તમે લીંબુ બનાવ્યું છે, હવે તમે લીંબુને એમ કહો કે તારામાં ખટાશ હોવા છતાં થોડીક મીઠાશ બતાવતું હો, તો એ લીંબુ મીઠાશ બતાડે? હે મહારાજ, આ લીમડામાં કડવાશ છે, તમે એમ કહો કે ભાઈ તારીમાં ભલે કડવાશ હોય પણ જરાક ગળપણ દેખાડતો હો. હે પ્રભુ, એ ભૂંડાઓ જો એની ભૂંડાઈ કદી ન છોડે તો બાપ, ભલાઓ એની ભલાઈ શું કામ છોડે? હે પ્રભુ, તમે અમારી પરીક્ષા કરો માં બાપા, પરીક્ષા કરો માં. સાકરને કોઈ દળી દળી દળીને લોટ કરી નાખે તો પણ એના ગળપણનો ગુણ એ મેલી દેતી નથી. તો હે પ્રભુ, અમે તો આપના સેવક સાધુ છીએ, સંત છીએ. સંતપણું તજે કેમ સંત, જ્યારે આટલું વાલા સંતો બોલ્યા ને, સુણીને રાજી થયા ભગવંત. વાહ મારા વાલા પ્રાણ પ્યારા સંતો બાપ, હવે તમારા વિના મારાથી એક સેકન્ડ પણ રહ્યું જાતું નથી. જ્યાં તમે ત્યાં જ અમે, તમારા રોમ રોમમાં અમે સાક્ષાત વસીશું. આવા મારા સંતો. કયું ધન્ય ધીરજ ના ધામ, ધન્ય ક્ષમાના નિધિ તમામ. કયું ધન્ય ધીરજ ના ધામ, ધન્ય ક્ષમાના નિધિ તમામ. મેઘ જેવા સૌ ના સુખકારી, મેઘ જેવા સૌ ના સુખકારી. એ પરારથે છે ક્રિયા તમારી, પરારથે છે ક્રિયા તમારી. કયું ધન્ય ધીરજ ના ધામ, ધન્ય ક્ષમાના નિધિ તમામ. ધન ધન વાલા સંતો, તમે તો ક્ષમાનો મહાસાગર બની ગયા છો બાપ, આટલી બધી ક્ષમા. જેમ વરસાદ આ ધરતી પર વરસે છે, ત્યારે એ માત્ર ને માત્ર સૌનું ભલું જ વિચારે છે. વરસાદને માને છે કે નથી માનતા, એ એવું કંઈ વિચારતા નથી, એ તો બધાનું ભલું કરે છે. એમ હે સંતો, આજ તમારી જેટલી પણ કંઈ ક્રિયા છે, બધી જ બીજાના ભલા માટેની જ થઈ રહી છે. હા, સંતને કોઈ શત્રુ દુનિયામાં હોતો નથી, પણ
દુનિયામાં એવા કેટલાક હોય છે કે જે આવા સાચા સંતને પણ શત્રુ માની બેસે છે, સંતનો વિરોધ કરે છે, સંતને દુશ્મન સમજે છે, એમ સમજે છે કે આ સાધુડાઓ મારું બગાડે છે. એ તો એની ભૂલ છે બાપ. જેમ વરસાદ સૌના ભલા માટે જ વરસે છે, તેમ છતાં જ્યારે વરસાદ વરસે છે, આખી ધરતી હરિયાળી થાય છે, ત્યારે જવાસા નામનો એક છોડવો કરમાઈ જાય છે અને હુકાઈ જાય છે. નથી વૃષ્ટિને વેર જરાય, છતાં શોકે જવાસો સુકાય. તેમ દાજી મુવા દૈત્ય લોક, હે વાલા સંતો શું કરવો એનો શોક. એ જવાસા જેવા સમજતા નથી કે અક્ષરધામના અધિપતિ અને આ મુક્તો આ બ્રહ્માંડનું કલ્યાણ કરવા માટે આવ્યા છે અને ખોટો વિરોધ કરે છે. ખેર હે વાલા સંતો, તમે તો સૌનું ભલું જ વિચારો છો, પણ જે તમારું ભૂંડું કરે છે ને, એને એના કર્મનું ફળ તો ભગવાન દેશે દેશે ને દેશે. આવું બોલ્યા. લ્યો સાંભળો, હવે જોજો, હા એકદમ ડેન્જર ડેડલાઇન આવી રહી છે કે કદાચ કોઈ ભગવાનના ભગત હોય, બધું સહન કરે, આપણી સામે ના થાય, આપણા ઉપર કેસ ના કરે, આપણને મારે નહીં, અરે આપણી દાંડાએ બહાર પાડે નહીં. એનો મતલબ એ નહીં કે આપણે સાચા છીએ ને આપણે હવે એને દબાવવા એટલા દબાવી નાખો. જો ભગવાનના કોઈ વાલા સાચા સંત સહન કરે અને આપણે જો એને સહન કરાવડાવીએ, આપણે એને દબાવીએ, આપણે એને દુભાવીએ, તો એના માઠા ફળ કેવા મળે છે સાંભળો. તમ જેવા જે નિરપરાધી, તેણે કરી છે જેણે ઉપાધિ. તમ જેવા જે નિરપરાધી, તેણે કરી છે જેણે ઉપાધિ. તેણે કરી છે જેણે ઉપાધિ, તેણે કરી છે જેણે ઉપાધિ. એ હશે શિવજી સમાન તે, હશે શિવજી સમાન તે. એ અતિ ઐશ્વર્યશાળી જોઈએ, અતિ ઐશ્વર્યશાળી જોઈએ. પણ તમોને દુભાવનાર, નાશ પામે સહ પરિવાર. પણ તમોને દુભાવનાર, નાશ પામે સહ પરિવાર. આ ધરતી ઉપર કોઈ એટલો શક્તિશાળી હોય કે કદાચ શિવજીની જેમ આખી સૃષ્ટિનો સંહાર કરી શકે, પણ હે વાલા સંતો, જોઈએ શક્તિશાળી તમને દુભવે, કુટુંબ પરિવાર સહિત નાશ થઈ જાય. જોને રાવણનો ઇતિહાસ, મોટા મોટા દેવતાઓને એણે નોકર કર્યા હતા, સોનાની લંકાનો તો એ રાજા કહેવાતો હતો, આખો સમુદ્ર એની સહાયમાં હતો, તપ તો એટલું બધું કર્યું હતું કે એવું તપ બીજાનું ગોતવું અઘરું પડે. પણ ભગવાનના ભક્ત સીતાજીને સંતાપ્યા તો પોતે કુળ સમૂળ સહિત નાશ પામી ગયો, કારણ કે એના પાપે એને ઠેકાણે કરી નાખ્યો. ઓલા કૌરવો, કંસ, આ બધા અતિ અનિષ્ટ દુષ્ટ હતા, પણ ભગવાનના ભક્તોને સંતોને સંતાપ્યા તો કોઈનો આજ વંશ બી નથી રહ્યો. સંતોના અપરાધથી કોણ કોણ કેવા કેવા મોટા હોય તો પણ ડાળિયું હાથમાં ન હોય. સાંભળો, ભૂમિપતિ અતિ ભાગ્યવંત, નાશ પામે દુભાવે જો સંત. ભૂમિપતિ અતિ ભાગ્યવંત, નાશ પામે દુભાવે જો સંત. પૂર્વે બહુ જ સારા કામ કર્યા હોય, મોટું ભાગ્ય લઈને આવ્યો હોય, એટલે તો રાજા થયો. ગમે એવો પુણ્યશાળી હોય, રાજા થયો હોય, પણ હે વાલા સંતો, જો તમને દુભાવે ને, નાશ થઈ જાય ઘડીકમાં. ધર્મવંત તથા ધનવાન, કરે કોટિ યજ્ઞ વ્રત દાન. ધર્મવંત તથા ધનવાન, કરે કોટિ યજ્ઞ વ્રત દાન. આખી જિંદગી ધર્મ પાળ્યો હોય, એક પણ ધર્મ લોપ્યો ન હોય, આખા પ્રદેશનો દુનિયાનો નંબર વન રિચમેન ધનવાન ભલે હોય, કરોડો જગ્ન કર્યા હોય, વ્રત કર્યા હોય, દાન દીધા હોય,
પણ તમ જેવાને સંતાપે, પણ તમ જેવાને સંતાપે, એ પડે નરક માતે હ પાપે, પડે નરક માતે હ પાપે, છૂટી પડે કરેલો પ્રયાસ, થાય સુકૃત સર્વે વિનાશ, છૂટી પડે કરેલો પ્રયાસ, થાય સુકૃત સર્વ વિનાશ. પણ મહારાજ કરોડ જગન કર્યા, આખી જિંદગી આજ્ઞામાં રહ્યો, શાસ્ત્રની મર્યાદાનું પાલન કર્યું, કરોડો અબજોના દાન દીધા, આનું હું? મહારાજ કે એ બધા કરતા મોટું પાપ એને સંતને દુભાવ્યા એ કર્યું. જેમ કરોડ મણ દારૂખાનુંમાં વપરાય છે, એ દારૂનો ઢગલો પીડ્યો હોય અને એને એક જ દિવાસળી કોઈ ચાંપે તો એ બળી ન જાય. સંતનો અપરાધ પુંજને બાળીને ખાક કરી નાખે. હે મહારાજ, એવું બન્યું હોય તો કે એણે પહેલા કોઈક બીજા મોટા પુરુષના આશીર્વાદ લીધા હોય, તકની એવી સેવા કરી હોય, મોટા મોટા ધર્મગુરુ ધર્માચાર્યો એક્સ વાય ઝેડ એના ઉપર રાજી થયા હોય, અને એણે કીધું હોય જા તારું આમ થશે ને તેમ થશે ને બહુ બહુ આશીર્વાદ આપ્યા હોય, ને હવે એ કોઈક ભગવાનના વાલા સંતને દુભાવે, એનો હામો થાય, એનો અપરાધ કરે તો. મોટા પુરુષે થઈ પ્રસન્ન, મોટા પુરુષે થઈ પ્રસન્ન, એ આપ્યો હોય આશીર્વચન, આપ્યો હોય આશીર્વચન, એ તમ જેવાનો જો કરે દેશ, એની આશીષ ન ફળે લેશ, તમ જેવાનો જો કરે દ્વેષ, એની આશીષ ન ફળે લેશ, એની આશીષ ન ફળે લેશ, એની આશીષ ન ફળે લેશ. ગમે એવા મોટાનો આશીર્વાદ લીધો હોય, પણ તમારા જેવા પ્રભુના પ્રાણ પ્યારા સંતનો કોઈ અપરાધ કરે ને કોઈનો આશીર્વાદ કામ ન કરે. એટલા માટે બાપ, આ ધરતી ઉપર ભગવાનના વાલા સાચા સંત ભગવંત તુલ્ય, એને આદરથી માનવા જોઈએ, સેવવા જોઈએ. એ સંત અને ભગવંતને એકતા હોય છે. એ સંત ચોવીસે કલાક પુરુષોત્તમ નારાયણની પ્રસન્નતા માટે જીવતા હોય છે, ભગવાનની આજ્ઞાને ઉપાસના પરાયણ રહ્યા હોય છે, એટલે ભગવાનને પ્રાણથી પણ વધુ વાલા હોય છે. એવા સંતની સેવા કરીએ તો ભગવાનની સેવા કર્યા તુલ્ય જ ફળ થાય છે, અને એવા સંતનો દ્રોહ કરીએ તો ભગવાનના દ્રોહ જેટલું જ પાપ થાય છે. એટલા માટે એવા સંત અને ભગવંત એકમેક છે, એટલે એવા સંતનો રાજીપો જ લેવાય, કુરાજીપો કદી નહીં. જો ને જય અને વિજય નામના વૈકુંઠ ધામના બે પાર્ષદો ત્યાં ધામમાં ઠેઠ પૂગી ગયેલા હતા, પણ સનકાદિક જેવા સંતોને સંતાપ્યા તો ત્યાં ધામમાંથી પણ પડવું પડ્યું, આવી પુરાણમાં વાત પ્રસિદ્ધ છે. ભલે સંતો આપે નહીં શાપ, તોય પીડાય પોતાને પાપ. સંતો શાપ આપે તો જ એવું કાંઈ છે નહીં, સંતો ભલે ને નથી શાપ આપતા, પણ ભગવાન તો એ સંતના હૃદયમાં સાક્ષાત હોય ને એ દુભાય છે. આજે જે કોઈ રાજા અને ગુરુ એક થઈ ગયા છે અને એણે આ બધું તોફાન આદર્યું છે, અને તમારા જેવા સંતોને સંતાપે છે, એક દિવસ પાપ ભેગું થતા થતા પાપનો ઘડો ભરાશે, અને પછી એ ઘડો ફૂટશે ત્યારે પોતાના પાપના ભારે જ એનો વિનાશ થશે સપરિવારે. સંત અને ભક્તના દ્રોહની મહારાજ થોડીક ભયંકરતા બતાડે છે, સાંભળતા રહેજો. ભલે 100 વર્ષ જીવવાનું આયુષ્ય લખ્યું હોય, પુણ્યના મોટા મોટા ઢગલે ઢગલા આખી જિંદગી કર્યા હોય, પણ તમ જેવા સંતને જે દુભાવે, વહેલી તકે એનો વિનાશ આવે. આયુષ બાયુષ પૂન બોન બધું કાંઈનું કાંઈ પીડ્યું રહે, પૂર્વ ભવના પુણ્ય પ્રભાવે રાજપાટ પ્રભુ ભોગવાવે. કોઈને સત્તા આપે છે, રાજ આપે છે, ધન આપે છે, પૂર્વનું પુણ્ય હતું એટલે આપે છે, પણ સંત સંતાપે જો લેશ, સહી શકે નહીં પરમેશ.
કોઈ રાજા થયો હોય ને એની પાસે કોઈ ફરિયાદ કરવા જાય કે ભાઈ આ સંતોને બહુ તકલીફ દઈ રહ્યા છે, મહારાજા તમે કંઈક ન્યાય કરો, આ હરિભક્તો દુખાય છે, ગરીબને તકલીફ છે, અને એ રાજા સાંભળે જ નહીં તો બિચારા હવે પ્રજાજનો કોને શરણે જાય. ચોર ભેળો ભળે ચોકિયાત, વોચમેન ચોકિયાત જે હોય, ચોકીદાર પોતે જ ચોરની ભેગો ભળેલો હોય, એણે જ ચોરને સપોર્ટ કર્યો હોય ને ટાઈમ આપ્યો હોય કે આ ટાઈમે આવજો, ત્યારે આ લોકો કોઈ ઘરે નથી હોતા. એવું કહે છે આજના લુખ્ખા સ્વાર્થી લફંગા સત્તાધીશોએ ખોટા અસાધુઓ સાથે ભળી લાંચ લીધી છે અને તમને સાચા સંતોને હેરાન કર્યા છે. નરપતિ કરે નહીં ન્યાય એ વાડ ઉઠીને વાડીને ખાય. હવે આ કોને કહેવા જાવ, વાડે જ વેલા ગળે એવો આવ્યો છે વિષમ સમો. માટે હે વાલા સંતો ધીરજ રાખજો, તમો તમારા અપરાધથી તેનો પાકી ગયો છે સમય એનો. સાંભળો ને, ભલે ને ગમે એટલા પૂન કર્યા હતા પણ તમારો અપરાધ કર્યો ને, હવે પાપનો ઘોડો ભરાણો. એવું આવશે રાજ અવશ કરી લેશે એ સર્વને વશ. એક રાજા એવો આવશે હવે ગુજરાતમાં ભારતમાં કે આ બધા મોટા મોટા મૂછાળા હંમેશા હાથ જોડતા થઈ જશે, પછી એનું કાંઈ ચાલશે નહીં. ત્યાં સુધી વચગાળાનો એક ઉપાય બતાવું છું વાલા સંતો. અત્યારે તમે આવું કરો કે તમે સ્વામિનારાયણના સાધુ છો એવી કોઈને ખબર ન પડી જાય એમ હવે રહો કે મહારાજ એના માટે અમારે શું કરવાનું, કે હમણાં થોડોક ટાઈમ કંઠી કાઢી નાખો, હમણાં હાથમાં માળા ન રાખો, કપાળમાં અમારો તિલક ચાંદલો ન કરો, હમણાં તમે જનોય પણ ન પહેરો. વાલા સંતો આવા બહારના જે બધા ચિહ્નો છે ને એ હમણાં તમે ધારશો નહીં, જ્યારે દેશકાળ સુધરશે ત્યારે આપણે પાછું આ બધું જ વ્યવસ્થિત કરી દેશું. જગ જાહેર સ્વામિનારાયણના સાધુ તરીકે પ્રસિદ્ધ રહેજો. અત્યારે દેશકાળ જોઈને આપણે એમ રહેવું જોઈએ, આપદા કાયમ રહેતી નથી, જ્યારે આપતકાળ હોય ત્યારે કોરોના વાયરસ આવ્યા હોય, COVID-19 પ્રકોપ થયો હોય, ત્યારે આપણે બધા નથી ઘરમાં રહેતા, એમ ચલાવી લેવું જોઈએ. વાલા સંતો અત્યારે આ દેશકાળ એવો છે, જો ને પાંડવોને એવો દેશકાળ આવ્યો તો તે 12 વર્ષ વનમાં ભટકવું પડ્યું ને 1 વર્ષ એમને પણ ગુપ્ત નહોતું રહેવું પડ્યું. વાલા સંતો ભગવાન શ્રી કૃષ્ણની સહાય હતી, પોતે એટલા મોટા બળિયા જોધા હતા તો પણ નિર્માની થઈને દેશકાળને માન આપ્યું હતું. એમ તમે બધા વાલા સંતો અત્યારે તમારા બહારના બધા ચિહ્નો કાઢી અલક્ષ થઈને કોઈ ઓળખે નહીં એમ આ પૃથ્વી ઉપર ફરજો. આમ મહારાજે બધા સંતોને કીધું કે હે વાલા સંતો તમે સૌ ધીરજ ધારજો. ધન ધન સમાના સાગર એ સંત, એની શું કહું બાપ, સાધુતા. હે વાલા ભક્તો, આજે મારે તમારે બધાએ આમાંથી ખૂબ ખૂબ શીખવા જેવું છે કે આપણને ધીરજ રહે છે, કેટલીક રહે છે, કેટલા દિવસ રહે છે, કેટલા કેટલા સમયમાં કેવા કેવા દેશકાળમાં આપણે મૂંઝાઈ જઈએ, અધીરા થઈ જઈએ, અકળાઈ જઈએ, ખીજાઈ જઈએ, ક્રોધ કરી નાખીએ, કંઈનું કાંઈ થઈ જાય છે. એ 2 દિવસ 4 દિવસ શાકભાજી ન મળે તો કેમ થાય છે? મેં એવું સાંભળ્યું છે કે ગુજરાતમાં અમદાવાદ જેવા શહેરોમાં ઘણી બધી જગ્યાએ શાકભાજી વેચવાવાળાને કારણે, શાકભાજી લેવાવાળાને કારણે COVID-19 બહુ ઝાઝા કેસ ફેલાઈ રહ્યા છે. ઘણી બધી જગ્યાએ દૂધને લઈને દૂધની લેતી દેતીમાં પણ આવું બની રહ્યું છે. સાવધાન રહેવાની જરૂર છે. ખરેખર આપણી પાસે પૈસો વધી જાય ત્યારે પાણી પણ વધી જાય છે, અર્થાત પછી ગુસ્સો વધી જાય છે. થોડી પદ પ્રતિષ્ઠા માન મોટપ આવવા માંડે પછી આપણામાં પણ કંઈક અહંકાર વધી જાય છે, પછી સહન થતું બંધ થઈ જાય છે, પછી ધીરજ નથી રહેતી, પછી વટ મારવાનું બધું શરૂ થઈ જાય છે, પછી ભગવાનના ભગત હારે પણ, ભગવાનના વાલા સંત હારે પણ ધોખો થાય છે, ખોટું લાગે છે અને દુઃખ થાય છે, અવળું લેવાય છે. આ બધી જ ભૂલ છે વાલા ભક્તો. આપણે આવા વાલા દિવ્ય ભવ્ય મહામુક્ત સંતોના જીવનમાંથી શીખ લેશું. સીધા સાદા સરળ દાસના દાસ, ભગવાનના અને સંતના સેવક, દાયા દીકરા બનીશું. કોઈ પણ વિના કારણે ગુસ્સો કરવો, અભિમાન કરવું, ભગવાનના ભક્ત કે ભગવાનના સંત, કોઈ ગરીબ વડીલોની સામે બોલવું, અરે મનમાં પણ કુભાવ કરવો એવું ન થાય એવી આપણે બધા જ આજરોજ પ્રતિજ્ઞા લઈએ. કાલ દિવસ સુધી મેં ભૂલ બહુ કરી છે, હે મહારાજ મને માફ કરજો બાપા, મેં બહુ વાર અભિમાની બનીને ગુસ્સો કર્યો છે, ખોટું લગાડ્યું છે, અવળું લીધું છે, તમારા વાલા વાલા સંતો અને હરિભક્તોનો પણ મેં ઘણીવાર અભાવ લીધો છે, એવા અભાગ્યા મને હે મહારાજ તમે માફ કરજો, હે વાલા સંતો તમે મને માફ કરજો. હવે કદાપી તમારા સંતો, તમારા ભક્તો, કોઈ વડીલો, કોઈ ગરીબ
એનો અપરાધ નહીં કરું, એવો અહંકારી નહીં બનું, દાસનો દાસ થઈને રહીશ, તમને અને તમારા વાલા સંતોને રાજી કરીશ. બોલો સ્વામિનારાયણ ભગવાન. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખલડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા નહાર, અતિ પાવી ગયો છું વાલા, અતિ પાવી ગયો છું વાલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મેં બાલા, લીધા જન્મ ઘણા મેં બાલા, અદવાળી તમે આવાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણાધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. આ સત્સંગ મેં અબ આય દેતે, સંત હરિજન ભાઈઓ દેતે, સબ હૈ મુક્ત અનાદિ હી, સ્વભાવ અબ ભૂલ ગયે તે હી, સ્વભાવ અબ ભૂલ ગયે તે હી. સહજાનંદ સ્વામી મહારાજની જય.